તો આ તરફ કોંગ્રેસ નેતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપે ક્ષત્રિય સમાજના આગેવાનોને ધમકાવ્યાનો તેમણે આરોપ લગાવ્યો. ગૃહ રાજ્યમંત્રીએ આગેવાનોને શાનમાં સમજાવવાના પ્રયાસ કર્યાના આરોપ લાગ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અમુક આગેવાનોને દબાવી સમર્થન મેળવ્યું હોવાની વાત ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે કહી છે. તો કોંગ્રેસ નેતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, જેમણે આ ગંભીર આરોપ લગાવ્યા છે, ભાજપે ક્ષત્રિય સમાજના આગેવાનોને ધમકાવ્યા હોવાના આરોપ લાગ્યા છે. ગૃહ રાજ્યમંત્રી આગેવાનોને શાનમાં સમજાવવાના પ્રયત્ન કર્યા હોવાના પણ તેમણે આરોપ લગાવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અમુક આગેવાનોને દબાવી અને સમર્થન મેળવ્યું હોવાની વાત પણ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે કહી છે. એક તરફ આણંદના મિતેશ પટેલ અને ચિરાગ પટેલ ઉમેદવારો ભાજપના, જેમને ગામમાં જતા અટકાવવામાં આવ્યા, અને બીજી તરફ અત્યારે કોંગ્રેસ નેતા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે ગંભીર આરોપ લગાવ્યા છે, ભાજપે ક્ષત્રિય સમાજના આગેવાનોને ધમકાવ્યા હોવાના આરોપ લાગ્યા છે. ગૃહ રાજ્યમંત્રીએ આગેવાનોને શાનમાં સમજાવવાના પ્રયત્ન કર્યા, કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જેમણે બંધ બારણે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા, ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં જઈને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના મોભીઓને શાનમાં સમજાવવાનો અને ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનો લડવા માટે મક્કમ હતા. આંખમાં આંખ મિલાવીને કીધું કે તમે અમારી સમાજની અસ્મિતા ઉપર પ્રહાર કર્યો છે. આ વખતે ક્ષત્રિય સમાજનો એક પણ મત ભારતીય જનતા પાર્ટીને મળવાનો નથી. દિવસે ને દિવસે આંદોલન વધારે આગળ ચાલ્યું. દક્ષિણ ગુજરાતમાં અમુક આગેવાનોને ધમકાવીને જાહેરાત કરાવવામાં આવી કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છીએ, ભારતીય જનતા પાર્ટીના આ દેશના વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે આપણે આ અપમાનનો ઘૂંટડો સહન કરવાનો છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ બે દિવસ પહેલા હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો અને સૌએ પ્રતિજ્ઞા લીધી કે ક્યારેય નાક કાપીને કોઈના હાથ મજબૂત કરી શકાય.